समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। सर्व विशुद्ध ज्ञान अधिकार नी गाथा 373 थी 382 एनो स्वाध्याय आपने शुरू कर्यो छे। आ गाथा गाथानो अर्थ टीका अने भावार्थ आपणे कर्या छे। हवे आजे आ गाथाओ उपर पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनना अंश लईशुं। प्रवचन रत्नाकर भाग 10मो पाना नंबर 39। स्पर्श रस गंध वर्ण अने शब्द आदि रूपे परिणमता पुद्गलो आत्माने काई कहता नथी के तू अमने जाण। अने आत्मा पण पोताना स्थानथी छूटीने तेमने जाणवा जतो नथी। एटले बन्ने द्रव्य तद्दन स्वतंत्रपणे पोतपोताना स्वभावथी ज परिणमे छे। आ रीते आत्मा पर प्रत्ये उदासीन एटले सबंध विनानो तटस्थ छे। तो पण अज्ञानी जीव स्पर्श आदिकने एटले के इंद्रियोना विषयोने अने आ काया वगैरेने सारा नरसा मानीने रागी द्वेषी थाय छे તે તેનું અજ્ઞાન છે। અને એ વાત આ ગાથાઓમાં કુનકુંદાચાર્ય ભગવાને કહી એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો। શરૂઆતમાં એક ઉદાહરણ આપ્યું, દ્રષ્ટાંત આપ્યું અને એના ઉપરથી વાતને આત્મા તરફ ઉતારી। અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, શું કહે છે કે આ બહારના પદાર્થો ઘડો, વસ્ત્ર, પુસ્તક, આ લાકડી વગેરે દીવાને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ। પદાર્થો દીવાને એમ કહેતા નથી કે તું અમને પ્રકાશ। અને દીવો કે જેનો સ્વભાવ પ્રકાશવાનો છે એ પણ ખેંચાઈને એમના તરફ જતો નથી। અને એટલું જ નહીં, પરંતુ એ બધા પદાર્થો છે માટે દીવો પ્રકાશે છે એમ પણ નથી। દીવો પોતાના સ્વભાવને કારણે પ્રકાશે છે, પ્રકાશવું એ તો દીવાનો સ્વભાવ છે। ઘટપટ વગેરે છે માટે દીવો પ્રકાશે છે એમ નથી। અને ઘટપટ આદિ પદાર્થો એમ કહેતા પણ નથી કે મને પ્રકાશો, એટલે એમ પણ નથી। વળી દીવો ઘટપટ આદિને પ્રકાશે છે તો પણ, પેલું લોહચુંબક અને લોખંડની સોયનું ઉદાહરણ આપ્યું એ પ્રમાણે જેમ સોય લોહચુંબક તરફ ખેંચાઈને જાય છે એવી રીતે દીવો પોતાના સ્થાનથી ખસીને પરપદાર્થોને પ્રકાશવા જતો નથી, દીવો દીવામાં જ રહે છે અને પરપદાર્થ પરપદાર્થમાં રહે છે। બંને પોતપોતાના સ્થાનમાં છે, બંને પોતપોતાના સ્વભાવે પરિણમે છે। દીવો પોતાનું સ્થાન છોડીને પરપદાર્થને પ્રકાશવા જતો નથી અને પેલા પરપદાર્થો દીવાને કહેતા નથી કે તું અમને પ્રકાશ। દીવાની સમીપમાં પેલા પદાર્થો છે માટે દીવો પ્રકાશે છે એમ પણ નહીં, એ સમીપમાં હોય કે દૂર હોય દીવો તો પોતાના સ્વભાવથી પ્રકાશે છે। આટલી વાતો છે
અને એના ઉપરથી પ્રયોજનભૂત વાત ગુરુદેવે આપણને ઘણી સમજાવી છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી. શું કહ્યું? વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી. વસ્તુનો સ્વભાવ એનામાં રહેલા ગુણને કારણે છે, એટલે બીજું અન્ય દ્રવ્ય એને ઉત્પન્ન કરી શકે નહીં. દીવાનો પ્રકાશવાનો સ્વભાવ ઘટપટ આદિ પર પદાર્થ વડે ઉત્પન્ન કરી શકાતો નથી. બીજા અન્ય પદાર્થ દ્વારા દીવાનો એવો પ્રકાશવાનો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં. દીવાનો સ્વભાવ જ પ્રકાશવાનો છે. વળી દીવો પ્રકાશે છે એ એના સ્વભાવથી પ્રકાશે છે, ત્યારે એ પણ કાંઈ બીજા ઘટપટ આદિ પર પદાર્થોને ઉત્પન્ન કરતો નથી. કેમ કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે બંને તરફ વાત છે, પર પદાર્થો ઘટપટ આદિ એ દીવાના પ્રકાશવાના સ્વભાવને ઉત્પન્ન કરતા નથી, કે દીવાનો પ્રકાશવાનો સ્વભાવ અથવા દીવો પર પદાર્થને ઉત્પન્ન કરતા નથી. ગુરુદેવ કહે છે, સૂક્ષ્મ વાત છે ભાઈ, જરાક સમજે તો બધું સમજાય એવું છે, દ્રષ્ટિ આખી ફરી જાય એવી વાત છે. અહીંયા તો ઘટપટ આદિના કારણે દીવાનો પ્રકાશ સ્વભાવ છે એમ નહીં, દીવાનો પ્રકાશ સ્વભાવ એના પોતાના કારણે છે, એ ઘટપટ આદિને કારણે છે એમ નહીં, અને દીવાના પ્રકાશ સ્વભાવના કારણે પર પદાર્થો છે એમ પણ નથી. દીવો તો બાહ્ય પદાર્થોની અસમીપતામાં તેમજ સમીપતામાં પોતે પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. આગળ 40મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, એવી રીતે પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટ આદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. એક વાત તો વધારાની એ વાત લીધી કે સ્વભાવ છે એ કોઈ પરને કારણે નથી, અને બીજામાં એવો સ્વભાવ ઉત્પન્ન કરી શકાતો નથી. અને એના પછીથી આ બીજી એક વાત સિદ્ધાંતની લીધી કે જે પોતાના સ્વભાવે પ્રકાશી રહ્યો છે, પોતાના સ્વભાવે જે પરિણમન થઈ રહ્યું છે, એમાં બીજો કાંઈ વિક્રિયા ઉત્પન્ન કરી શકતો નથી. એ પર પદાર્થો છે, એ મનોહર છે કે અમનોહર છે, એ ગમે તેવા પદાર્થો છે, પણ એ ઘટપટ આદિ પદાર્થો એ બાહ્યમાં રહ્યા, એ દીવાના પ્રકાશવાના સ્વભાવમાં કોઈ પ્રકારે વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. એ પર પદાર્થો દીવો અમુક રીતે પ્રકાશે એમ કાંઈ કરતા નથી. પર પદાર્થોને કારણે દીવો જે રીતે પ્રકાશે છે એમાં કાંઈ ફેર પડી જાય છે એમ થતું નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે જો આ મહત્વનો સિદ્ધાંત કયો, શું કે ઘટપટ આદિ બાહ્ય પદાર્થ પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે, આ એક વાત, અને તે બાહ્ય પદાર્થ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. દરેક પદાર્થનું પરિણમન પોતાના સ્વભાવ પ્રમાણે થાય અને એમાં આપણને વિવિધતા દેખાય, તો એથી કરીને એ વિવિધતા બીજા પદાર્થના પરિણમનની અંદર કાંઈ ફેરફાર કરે એમ બને નહીં. બહુ શાંતિથી સમજવાની જરૂર છે. અહીંયા ઘટપટનું પરિણમન એ એના સ્વભાવને કારણે છે, એ પરિણમનને આપણે જુદી જુદી રીતે જોઈએ
જુદી જુદી રીતે મૂલવીએ, એને આપણે મનોહર કહીએ કે અમનોહર કહીએ, ગમે તેવું કહીએ અથવા ન ગમે તેવું કહીએ, તે છતાંય એ પરિણમન પેલા દીવાની અંદર કાંઈ ફેરફાર કરે, દીવાના સ્વભાવમાં ફેરફાર કરે, એ વાત શક્ય જ નથી. આ વાત તો ગળે ઉતરી જાય. જ્યારે પછી આ સિદ્ધાંતની વાતને આપણે સિદ્ધાંત તરીકે સ્વીકારી અને આત્મા ઉપર લગાડવા જઈએ ત્યારે વાત અઘરી બની જાય છે. એવું કેમ થાય છે? આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવ જ છે. તો એવા જ્ઞાન સ્વભાવે પ્રકાશવાની અંદર સામે જ્ઞેયોના પરિણમન જે રીતે થતા હોય એ રીતે એનો જ્ઞાન સ્વભાવ થઈ જાય એવી ઊંધી માન્યતા આપણને કેમ થઈ જાય છે? જો દીવો પ્રકાશે છે તો એના પ્રકાશવાના સ્વભાવની અંદર ઘટપટ આદિના પરિણમનો એની વિચિત્રતાઓ કાંઈ ફેરફાર કરી શકતા નથી, તો પછી આ ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વભાવે પ્રકાશી રહ્યો છે, જ્ઞાન કરી રહ્યો છે, અને જેનું જ્ઞાન કરી રહ્યો છે એવા એ પર પદાર્થો એના જ્ઞાનની અંદર ફેરફાર કરે એવું કેમ બને? બરાબર છે? આ વાતને આપણે બેસાડવાની છે ને. અહીંયા દીવો સ્વભાવે પ્રકાશે છે તો એની સાથે આપણે એમ લઈએ કે ભગવાન આત્મા પણ જ્ઞાન સ્વભાવે પ્રકાશે. દીવો પોતે પોતાના પ્રકાશના સ્વભાવને છોડતો નથી, એ પ્રકાશે છે, અને ભગવાન આત્મા પણ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી એટલે એ જ્ઞાન કરે છે. હવે દીવાના પ્રકાશમાં જો પેલા ઘટપટ આદિની વિચિત્રતાઓ કાંઈ ફેરફાર કરી શકતી નથી તો પછી એ જ રીતે આ ભગવાન આત્મા જ્યારે જ્ઞાન કરે ત્યારે સામે રહેલા જ્ઞેયો એની વિચિત્રતાઓ એમાં શું ફેરફાર કરે? એમ જ હોય ને. અને આ વાતને આપણે બેસાડવાની છે. એ વાત સમજાઈ જાય કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, મારા સ્વભાવથી જ્ઞાયક છું, અને જ્ઞેયો મારા જ્ઞાન સ્વભાવમાં કાંઈ પણ ફેરફાર કરવા માટે સમર્થ નથી, તો બધું સહેલું થઈ જાય છે. પછી દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ ગયા વિના રહે જ નહીં. આ વાતને જ આપણે આમાંથી પકડવાની છે. આ સારભૂત વાત આપણને ગુરુદેવે બહુ સરસ રીતે સહેલાઈથી સમજાવી છે. તો આપણે સમજીએ ગુરુદેવ શું કહે છે અહીંયા પાંચમા પેરેગ્રાફમાં, કે આ દેહ તો જળ માટી ધૂળ અજીવ તત્વ છે, અને કર્મ છે એ પણ જળ માટી ધૂળ છે. ભાઈ, જેના નિમિત્તે આ પૈસા આવે અને જાય એ પુણ્ય પાપરૂપ કર્મ જળ છે, તથા પર્યાયમાં દયાદાન આદિ શુભભાવ તથા કામ ક્રોધ આદિના અશુભ ભાવ એમ જે શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. આ વાત તો બધાને બરાબર સમજાય છે. હવે ગુરુદેવ કહે છે કે આ સર્વથી ભિન્ન, આ બધાથી જુદો ભગવાન આત્મા અંદર વિરાજે છે. એ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન્યના પ્રકાશનું પૂર છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અહીં કહે છે કે સ્પર્શાદી પર પદાર્થોને જાણવા માટે પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જતો નથી, તેમ તે બહારના સ્પર્શાદી પદાર્થો એને કહેતા નથી કે તું અમને જાણ. બે વાત એક સાથે લીધી, એક તો ભગવાન આત્મા પોતાનું ક્ષેત્ર છોડીને પેલાને જાણવા જતો નથી, અને બીજી વાત એ કહી કે પેલા પદાર્થો એને એમ કહેતા નથી કે તું અમને જાણ. આખી વાતને ક્રમમાં ગુરુદેવ સરસ રીતે સમજાવે છે અને સાથે ઘણી પ્રયોજનભૂત વાત આપણને કહેશે. આગળ અહીંયા કહે છે કે જેની સત્તામાં જાણવું જાણવું થાય છે એ પદાર્થ કોણ? આ શરીર આદિ છે એ તો જળ ધૂળ છે, એ કાંઈ જાણતા નથી. અમે દેહ છીએ કેમ એ કાંઈ જાણતા નથી. શરીર છે એ જાણતું નથી કે હું શરીર છું.
જે પુષ્કળ છે એ કઈ જ્ઞાન ક્રિયા કરતું નથી, એ જાણતું નથી. એટલે શરીર આદિ આ પાંચે ઇન્દ્રિયો મન કાયા એ કઈ એમ જાણતા નથી કે પોતે કાયા છે કે ઇન્દ્રિય છે એવું કઈ જાણતા નથી. એ તો જડ છે, પુદગળ છે, એ જ્ઞાન સ્વભાવી નથી. અને એમ પણ એ જાણતા નથી કે આત્મા એને જાણે છે, એમ પણ એ જાણતા નથી. પોતે કોણ છે એ પણ જાણતા નથી. એનો જ્ઞાન સ્વભાવ જ નથી, એ જડ છે. એટલે ગુરુદેવ એને ધૂળ છે એમ કહી દે છે. બધું ધૂળ છે, જે જડ છે એ બધું ધૂળ છે. બહુ સરસ ટૂંકી વ્યાખ્યા ગુરુદેવે કરી દીધી. અને બીજી વાત કે આ રાગ વિકાર છે જે જીવની પર્યાયમાં થાય છે, તે રાગ વિકાર છે એ અચેતન જડ છે, એ કાંઈ જાણતો નથી. પણ એ બધાથી ભિન્ન અંદર ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે, તે જાણે છે, એ બધાને જાણે છે. એ આ દેહ છે એને પણ જાણે છે, ઇન્દ્રિયોને પણ જાણે છે, કર્મ છે એને પણ જાણે છે, અને એને રાગ થયો છે તો એ રાગને પણ જાણે છે. તો અહીંયા કહે છે કે આ શરીર આદિ પદાર્થો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. અને આ આત્મા છે તે પણ પોતાના સ્થાનને છોડીને શરીર આદિને પ્રકાશવા એટલે એમનું જ્ઞાન કરવા તેમની પાસે જતો નથી, એમાં પહોંચતો નથી. જે બાહ્ય પદાર્થો છે એટલે આત્માથી જુદા જે પદાર્થો છે એ બહારમાં છે, સંયોગોને કારણે મળેલા પદાર્થો છે કે શરીર છે કે એના ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ બધાને જ્ઞાન જાણે છે, છતાં જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણે છે. એ પરપદાર્થોમાં પહોંચીને પરપદાર્થો રૂપ થઈને જાણતું નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એ પોતે પોતાના ક્ષેત્રમાં રહીને જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે, એ જ્ઞેય રૂપ થઈને જાણતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, ભગવાન તારી ચીજ અંદર કેવી છે તેને જાણવા પ્રતિ અંદર લક્ષ્ય કર્યું નથી ને, એટલે પછી એને સમજ્યા વિના આ ભવના ભ્રમણ થાય છે. અહીંયા 41મા પાના ઉપર બીજા પેરેગ્રાફની 6 લીટીમાં કહે છે કે અહીં તો આ કહે છે કે જેમ દીવો ઘટપટને પ્રકાશવા પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા મને પ્રકાશો એમ ઘટપટ આદિ પદાર્થો દીવાને કહેતા નથી, તેમ જ્ઞાન પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા દેહાદી પદાર્થોને જાણતા પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા મને જાણો એમ તે દેહાદી પદાર્થો આત્માને કહેતા નથી. આ બે વાત અહીંયા લીધી છે, એને ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે. કહે છે આગળના પેરેગ્રાફમાં કે અરે ભગવાન, તું જાણનાર સ્વરૂપ છો, તું જ્ઞાન સ્વરૂપ છો, તું જાણનાર સ્વરૂપ છો, જાણનાર એવો તું તને જાણે નહીં, એ કેવી વાત? પરને જાણે અને તું તને પોતાને ન જાણે, એ કેવી વાત? જગત આખાનું ડાપણ એને પડ્યું છે અને પોતે કોણ છે એમાં એનું ડાપણ કામ નથી આવતું, આ કેવી વાત? પીએચડી કરે, ડબલ પીએચડી કરે, મોટા પ્રોફેસર થાય, ફિલોસોફી જાત જાતની જાળે, પણ પોતે કોણ છે એનો વિચાર ન કરે. કેટલાય પુસ્તકો ફિલોસોફીના લખી નાખે, ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, પણ પોતે કોણ છે એને એ સમજે નહીં. આમ ને આમ જગતમાં જીવો પોતાની જાતને હોશિયાર ડાયા સમજુ માનીને ભવના ભ્રમણ કરે છે. સંઘની પચેન્દ્રિય થયો છે, પોતે વિચારી શકે છે, પર પદાર્થો વિશે ઘણું વિચારી શકે છે, ઘણી ફિલોસોફી એમાં જાળી શકે છે, પણ એ મૂંડ મિથ્યાદ્રષ્ટિ
કે પોતાના સમયને વેડફી રહ્યો છે તેનું એને ભાન નથી. પોતાના સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ કર્યા વિના પરમાને પરમા એ રોકાઈ રહ્યો છે અને એમ કરતા આ જે બુદ્ધિ મળી છે, જે સંયોગો મળ્યા છે, જે અનુકૂળતાઓ મળી છે એને એ વેડફી નાખે છે. પરનું લક્ષ્ય કરીને એમાં હોશિયારી રાખવામાં એ બધું વેડફી રહ્યો છે એ એને ભાન નથી. શેર બજારમાં બહુ મોટો હોશિયાર કહેવાતો હોય, પોતાના ધંધામાં બહુ મોટો હોશિયાર કહેવાતો હોય, બિલ્ડર મોટો થયો હોય, ખૂબ બધા કન્સ્ટ્રક્શનો કરતો હોય એમાં હોશિયાર કહેવાતો હોય, ડાયમંડના ધંધામાં ઘણો મોટો હોશિયાર કહેવાતો હોય, 1000 માણસનો સ્ટાફ રાખતો હોય, જાત જાતની બધી પ્રવૃત્તિઓ કરતો હોય, બધું કરતો હોય, ત્યાં બધે એની બુદ્ધિ ચાલે અને આખું જીવન એમાં એ વેડફી નાખે. પણ પોતે કોણ છે પોતાને જાણે નહીં, આ મોટું મિથ્યાત્વ છે, મોટી મૂંઢતા છે. અહીંયા ગુરુદેવ એ તરફ આપણું લક્ષ ખેંચે છે. ગુરુદેવ કહે છે કે તું જાણનાર સ્વરૂપ છો, જાણનાર એવો તું તને જાણે નહીં, એ કેવી વાત? કૃપાળુદેવે પણ એ વાત કહી છે કે જાણનારને તું જાણે નહીં, એ કેવી વાત? અહીંયા તો સીધું જ કહે છે ગુરુદેવ કે તું જાણનાર જ છો અને તું જાણનાર છો છતાં તું તને જાણે નહીં, એ કેવી વાત? આ દેહ દેવળમાં પોતે સચિદાનંદ જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ પૂર્ણ પ્રભુ બિરાજે છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી અંદર ઠસાઠસ ભરેલો છે, છતાં અરે તું પરમા સુખ માને છે, મૂંઢ છો કે સુખ? ઇન્દ્રિયના વિષયમાં સુખ છે, સુંદર સ્ત્રીના શરીરમાં સુખ છે, પૈસામાં સુખ છે એમ માની અરે તું કેમ ભિખારી વેળા કરે છે? ગુરુદેવે તો કરુણા કરીને આ વાત કરી છે. પર વસ્તુ તો તેના કારણે આવે છે અને તેના કારણે જાય છે, પર વસ્તુના પરિણમન એના કારણે થાય છે. તું તો પ્રભુ તેનો જાણનાર માત્ર છો. લોકોમાં કહે છે ને કે દાણે દાણે ખાનારનું નામ, એનો અર્થ શું? કે એ જ કે જે પરમાણુ આવે છે તે તેના કારણે આવે છે અને જે નથી આવ્યા તે પણ તેના કારણે જ નથી આવ્યા. તારાથી તે આવે અથવા તો તે દૂર થઈ જાય એમ ત્રણ કાળમાં બનવા જોગ નથી. તારાથી એ પરમાણુઓ ઉદ્ગળ પદાર્થો આવે અથવા તો તારાથી એ દૂર થઈ જાય એટલે ચાલ્યા જાય, તારી ઈચ્છા પ્રમાણે એ પરિણમે એમ બનતું નથી. તેથી પોતાનો આનંદ પોતામાં પૂર્ણ ભરેલો હોવા છતાં પોતાને ભૂલીને કસ્તુરી મૃગની જેમ તું બહાર જાવા નાખે છે તારી ઊંધી માન્યતાને કારણે, કે હું પરને પરિણમાવી શકું છું એવી ઊંધી માન્યતાને કારણે તું બહાર જવા નાખે છે. પરમાંથી સુખની પ્રાપ્તિ થાય છે એવી ઊંધી માન્યતાને કારણે પર પદાર્થોમાં સુખની શોધ કરે છે, બહાર સ્ત્રીના શરીરમાં પૈસામાં વિષયમાં સુખ ગોતે છે, એ તારી મૂર્ખતા પાગલપણું છે. અહીં કહે છે કે દેહ દેવળમાં રહેતો દેહથી ભિન્ન ચૈતન્ય દેવ દેહને પ્રકાશતા પોતાનું સ્વસ્થાન છોડી ત્યાં દેહમાં જતો નથી, એટલે કે દેહ રૂપ થતો નથી. શરીરને જાણે છે તો શરીર રૂપ થઈને જાણતો નથી, પોતે જ્ઞાન રૂપ રહીને જાણે છે, જ્ઞાન સ્વરૂપ જ રહે છે. તથા આ દેહ કહેતો નથી કે તું મને પ્રકાશ, દેહ કહેતો નથી કે તું મને જાણ. પ્રકાશવું એ તો ચૈતન્યનો સ્વભાવ જ છે, જ્ઞાન સ્વભાવે પરિણમવું એ તો ભગવાન આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ એના ગુણને કારણે છે અને એ ત્રિકાળ સ્વભાવ છે. નિગોદની પર્યાયમાં હોય કે સિદ્ધની પર્યાયમાં હોય, એ ભગવાન આત્માનો ત્રિકાળ સ્વભાવ છે કે પોતે ચૈતન્ય છે અને ચૈતન્યનો સ્વભાવ એ છે કે જાણે 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 ને જાણે.
ભારમાં જાણવા માટેના ઉઘાડ ઓછા વધતા હોય એ સાથે એના જાણક સ્વભાવને સંબંધ નથી. ભારમાં પર્યાયમાં એનો ઉઘાડ ઓછો હોય કે વધતો હોય એ સાથે ભગવાન આત્માના જ્ઞાન સ્વભાવને કાંઈ સંબંધ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જ છે, એમાં કાંઈ બહારના ઉઘાડને કારણે ઉણપ આવતી નથી કે એમાં કાંઈ વધતું નથી, એ તો પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે. એવા જ્ઞાન સ્વભાવની એને કિંમત કરી નહીં. અનંત કાળમાં એણે જળ રત્નોની કિંમત કરી, પણ અંદર પૂર્ણ આનંદનું દેવાવાળું ચૈતન્ય રત્ન છે તેની કિંમત કરી નહીં. આનંદ ધામ પ્રભુ પોતે છે તેનો મહિમા કર્યો નહીં અને તેથી તેનું સંસાર પરિભ્રમણ મટ્યું નહીં. આગળ 42માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ વાણી જળ ધ્વનિ થાય છે ને, અને એમાં એમ આવે કે તમે બહુ સારા એમ પ્રશંસાના વચનો આવે, અથવા તો તમે બહુ ખરાબ એમ નિંદાના શબ્દો આવે. તો અહીંયા કહે છે કે એ એમ કહેતા નથી કે તું મને સાંભળ. વાણી એમ કહેતી નથી કે તું મને સાંભળ, એ શબ્દો એમ કહેતા નથી કે તું મને સાંભળ. એ શબ્દો તો જડ છે, એ પોતે જ્ઞાન કરી શકતા નથી અને એ કહી પણ શકતા નથી, એ તને ઓળખતા પણ નથી. તું આત્મા છો એવા તને આત્માને એ ઓળખતા પણ નથી, તો પછી તને કહે ક્યાંથી? જે તને ઓળખતા જ નથી એ તને કહેવાના હતા ક્યાંથી કે તું મને સાંભળ કે તું મને જાણ? તું કહે કેવી રીતે? જે પોતે જ જડ છે, જે તને જાણતા નથી, એ તને ક્યાંથી કહેવાના હતા કે તું સાંભળ તું અમને જાણ? તેવી રીતે આ સ્ત્રીના શરીરનું રૂપ તને કહેતું નથી કે તું મને જો. જે જડ છે, જે તને જાણતું નથી, એ ક્યાંથી તને કહેવા આવવાનું હતું? શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ વગેરે બાહ્ય પદાર્થો પરાણે જીવના ઉપયોગને જાણવાના કામમાં જોડતા નથી કે તું અમને જાણ. શું સરસ વાત મૂકી છે ગુરુદેવે અહીંયા આ વાક્યમાં. શું મૂક્યું? કે પરાણે ઉપયોગને જાણવાના કામમાં જોડતા નથી. કેમ કે ઉપયોગ જીવનો છે, આત્માના ઉપયોગને પેલા દેવદત્તના ઉદાહરણની જેમ પરાણે જાણવાના કામમાં જોડતા નથી. દેવદત્ત બીજા પુરુષને કોઈ કામમાં જોડે છે, એવી રીતે આ પદાર્થો જીવના ઉપયોગને પરાણે જાણવાના કામમાં જોડતા નથી. જીવનો સ્વભાવ છે માટે જીવ જાણે છે, પણ અરે અનંત કાળમાં એણે અંદર નજર નાખી નહીં. પોતાના ઉપયોગને બહાર શબ્દ આદિમાં જ જોડી ભમાવ્યા કરે એમાં તને ભારે નુકસાન છે ભાઈ. આ શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ એ તરફ જ ઉપયોગને બહારમાં ભમાવ્યા કરે એમાં નુકસાન ભાઈ તને છે. માટે બહારથી લક્ષ હટાવી ઉપયોગને અંતર સ્વરૂપમાં વાળો, તેથી તને સમ્યક જ્ઞાન થશે, અતિન્દ્રિય આનંદ થશે. હવે અત્યારે તો ધર્મમાં આ વાત ક્યાંય દેખાતી નથી, ગુમ થઈ ગઈ છે અને માત્ર કોરા ક્રિયાકાંડ રહી ગયા છે. પરંતુ અંતરદ્રષ્ટિ વડે આત્માને જાણ્યા વિના તારી બધી ક્રિયાઓ નિરર્થક છે. જો ઉપયોગને ક્રિયાકાંડમાં રોકી રાખો ને, એ પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાર્ય છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં તો એમ આવ્યું કે તું તારા સ્વરૂપમાં વિશે તારો ઉપયોગ રાખ, અને આપણે ધર્મના નામે ઉપયોગને ક્રિયાકાંડમાં રોકી રાખીએ તો એ પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વાત થઈ જાય છે. એમાં ભગવાનની આજ્ઞાનો અનાદર થાય છે. આવું સૂક્ષ્મ તત્વ છે.
એવા સૂક્ષ્મ તત્વને સમજ્યા વિના ભવના ભ્રમણનો અંત આવશે નહીં. એ ક્રિયાઓ એના કારણે થાય છે, તું તારા ઉપયોગને ત્યાં સુકરા રાખે છે. અંતરદ્રષ્ટિ વડે આત્માને જાણ્યા વિના એ બધી ક્રિયાઓ નિરર્થક છે. કહ્યું ને કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ઉપયોગને અંદર લઈ જવો છે બસ, બીજું કાંઈ કરવું નથી. આ જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં રમી રહ્યા છે એને સ્વરૂપ તરફ વાળવા છે, એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. પરવસ્તુ પરવસ્તુ પોતાના કારણે છે, પરવસ્તુના પરિણામને એના પોતાના કારણે જેવા થવાના છે તેવા થાય છે. પોતે માત્ર જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ સ્વ અને પર બંનેને જાણે એવો સ્વ પર પ્રકાશક છે. તો સ્વને જાણ્યા વિના માત્ર પરને જાણે એમ કેવી રીતે બને? એ જ્યારે પરને જાણે છે ને એ વખતે ખરેખર તો એ સ્વને જ જાણે છે. એ વખતે પર સંબંધીના જ્ઞાનને જાણવા વાળું એનું જ્ઞાન છે. એટલે વાસ્તવમાં તો એ સ્વને જ જાણે છે, પોતાના જ્ઞાનને જાણે છે. એવો એ ભગવાન આત્મા પરનું લક્ષ કરીને પોતાના ઉપયોગને પર તરફ રાખીને સમય વેડફી રહ્યો છે અને ભવના ભ્રમણ કરી રહ્યો છે. પર વસ્તુ ઉપર લક્ષ જાય તો રાગ થાય, અને રાગ દુઃખ જ છે ભાઈ. ત્રિલોકનાથ તીર્થંકર દેવ તરફ લક્ષ જાય, અહોભાવ આવે એવો શુભ ભાવ આવે તો એ પણ શુભ રાગ જ છે, અને તે રાગ છે એટલે દુઃખરૂપ જ છે. એક ચિદાનંદ કંદ પ્રભુ આત્મામાં લક્ષ જાય તો નિરાકુળ આનંદની ઉત્પત્તિ થાય છે, અને એવા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે જ ધર્મ છે, એ જ કર્તવ્ય છે. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને પણ આમ જ કહ્યું છે. એ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, એ કોઈ એમની પૂર્વે થયેલા સિદ્ધ ભગવાનના સ્વરૂપને વિશે સ્થિર નથી થયા. મહાવીર સ્વામી ભગવાન કાંઈ પારસનાથ ભગવાનના સ્વરૂપને વિશે સ્થિર થયા? એની પહેલા નેમનાથ ભગવાન થયા તો એમના સ્વરૂપને વિશે સ્થિર થયા? એમ નથી, પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. ભગવાન પોતે શું કરી રહ્યા છે? સિમંદર પ્રભુ અત્યારે વર્તમાનમાં પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. એમ નથી કે એમની પહેલા પૂર્વે જે તીર્થંકર થયા અને સિદ્ધ થયા એમના સ્વરૂપને વિશે સ્થિર થયા, એમ તો છે નહીં. તો તીર્થંકર ભગવાનના ઉપદેશમાં પણ શું આવે? પોતાના સ્વરૂપને વિશે સ્થિર થવાની વાત હોય કે બીજું કાંઈ હોય? આ નક્કામાનો સમજ્યા વગર ભગવાન ભગવાન કરે છે, પર ભગવાન તને કાંઈ આપતો નથી. તું તારા સ્વરૂપને વિશે સ્થિર થા, એમાં જ તને સર્વસ્વની પ્રાપ્તિ છે, એવું ભગવાનની વાણીમાં આવ્યું છે. ભગવાન પ્રત્યે અહોભાવ આવ્યા વિના રહે નહીં. પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતો, ત્યારે એને એવો શુભભાવ, અહોભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ, વિનયનો ભાવ પ્રભુ પ્રત્યે આવ્યા વિના રહે નહીં. છતાં પણ એવા તીર્થંકર ભગવાનની જે દેશના છે, જે ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન વહી રહ્યું છે, એનો વિચાર કરે તો એમાં તો એમ જ આવ્યું છે કે તું તારા સ્વરૂપને વિશે સ્થિર થા. અને એવા તીર્થંકર ભગવાન પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. એ એમ નથી કહેતા કે તું અમારા સ્વરૂપને વિશે સ્થિરતા કર. અને એમ કોઈના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ શકતી પણ નથી, કોઈના સ્વરૂપમાં જવાતું પણ નથી. આ નક્કામાનો એમ માને કે અમે ભગવાનમાં લીન થઈ ગયા. અરે ભાઈ, ભગવાનમાં તું ક્યાંથી લીન થાય? બીજાના સ્વરૂપમાં તું જઈ શકતો જ નથી ને. ભક્તિ કરે અને એમાં સંગીત સારું હોય એટલે એમ માને કે અમે તો લીન થઈ ગયા. અહીંયા કહે છે કે ભાઈ, પર વસ્તુ છે એના ઉપરથી લક્ષ ખસેડીને તું તારા સ્વરૂપ તરફ વળી જા. અને એટલે સુધી અહીંયા તો ગુરુદેવે વાત કરી દીધી કે ત્રિલોકનાથ તીર્થંકર દેવ તરફ લક્ષ જાય તે પણ શુભ રાગ છે, અને તે રાગ છે માટે દુઃખરૂપ જ છે. એક ચિદાનંદ કંદ પ્રભુ આત્મામાં લક્ષ જાય તો આકુળતા વિનાનો આનંદ પ્રાપ્ત થાય, આત્મપ્રદેશોનું કંપન ન થાય, કોઈ પણ પ્રકારની આકુળતા ન થાય, એવો આનંદ પ્રાપ્ત થાય. અને એવા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે
ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના વિતરાગી પરિણામ થાય અને એ જ ધર્મ છે ને એ જ કર્તવ્ય છે. આત્મા અંદર ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર, ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વીર્ય, અનંત પ્રકાશ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એમ અનંત ગુણ સ્વભાવોથી ભરેલું ગોદામ છે. છતાં એ પરમા શક્તિ શોધવા જાય, પરમા સુખ શોધવા જાય કે પરમા મારું સુખ છે એમ જાણીને, શબ્દ આદિને જાણવામાં રોકાય, એ બધી એની મૂંઢતા છે, એ એનું અજ્ઞાન છે. અને એનું ફળ ચાર ગતિની જેલ છે. અહીંયા કહે છે એ શબ્દ આદિ પદાર્થો, એટલે શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ, એ બધા કહેતા નથી કે તું અમને જાણ. અને બીજી વાત કે અને તેને જાણતા આ જ્ઞાન સ્વભાવી આત્મા એ રૂપે, એટલે કે શબ્દ આદિ રૂપે થઈ જતો નથી, પોતાના ક્ષેત્રને છોડીને ત્યાં એ પહોંચતો નથી. આગળ 43માં પાના ઉપર કહે છે કે વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેવી જ રીતે બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. જો આ સિદ્ધાંત કયો કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, આત્માની જ્ઞાનની દશા શબ્દ આદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી. આત્માની જ્ઞાનની દશા, આત્માની જ્ઞાનની દશા, જે જ્ઞાનની પર્યાય જાણવાવાળી છે, એ આ શબ્દ આદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી. સિદ્ધાંત શું છે કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વસ્તુ સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવ છે. વસ્તુ એટલે આત્મા, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. તો એ જ્ઞાન સ્વભાવ શબ્દ રૂપ રસ ગંધ એ બધા પર પદાર્થ વડે ઉત્પન્ન કરી શકાય નહીં. એટલે એનો અર્થ એ થયો કે આત્મા જ્યારે જ્ઞાન કરે છે તો આત્માની જ્ઞાનની દશા એ શબ્દ આદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી. શબ્દ સંભળાયા એટલે જ્ઞાન થયું એમ થતું નથી, શબ્દ વાંચ્યા એટલે જ્ઞાન થાય છે એમ નથી. થોડુંક અઘરું પડે પણ આ વાત બરાબર છે. પહેલા સિદ્ધાંત સમજાવ્યો અને સિદ્ધાંત પણ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો, અને હવે એ વાતને આપણે સૂક્ષ્મતાથી પોતાની ઉપર ઉતારવાની છે. શું કહે છે ગુરુદેવ, સમજાવે છે અહીંયા બરાબર કે આત્માની જ્ઞાનની દશા શબ્દ આદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી, કેમ કે એ તો એનો સ્વભાવ છે. જ્ઞાન એનો સ્વભાવ છે એટલે એવા પરિણામ, એવી દશા તો થાય જ છે. એને કોઈએ ઉત્પન્ન કરી છે એમ નથી, કોઈ એમાં ફેરફાર કરે એમ પણ નથી. કેમ કે જ્ઞાનનું સ્વનું ભવન એટલે પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન સ્વભાવે પરિણમવું કે એમાં જ્ઞાન ગુણ રહ્યો છે માટે છે, એ પરથી નથી. પોતે અનંત ગુણનો સમૂહ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે કે નહીં, તો પછી જ્ઞાન ગુણ છે કે નહીં, અને અનંત ગુણોનું પરિણમન થાય છે તો જ્ઞાન ગુણનું પણ પરિણમન ભવન થાય છે કે નથી થતું? તો એ જ્ઞાન ગુણનું ભવન થાય છે, જ્ઞાન ગુણનું પરિણમન થાય છે એ બીજો કોઈ કરે છે કે પોતાનો ગુણ છે એ પરિણમી રહ્યો છે? જો બીજો કોઈ નથી કરતો અને પોતાનો એ ગુણ એ પરિણમન કરી રહ્યો છે, એટલે કે એવું પોતાનું જ્ઞાનનું ભવન પરિણમન પોતાના કારણે થાય છે, તો પછી એ આત્માની જ્ઞાનની દશા થાય એમાં પેલા પર શબ્દ આદિ કે સ્પર્શ આદિ શું કરે?
કાંઈ કરે નહીં, શબ્દ પણ કાંઈ કરે નહીં, સ્પર્શ પણ કાંઈ કરે નહીં, રૂપ પણ કાંઈ કરે નહીં કે સ્વાદ પણ કાંઈ કરે નહીં, કોઈ કાંઈ કરે નહીં. જ્ઞાન જ્ઞાનના કારણે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. પછી આપણે એમ કહીએ કે આ શબ્દો સાંભળીને મને જ્ઞાન થયું, આ શબ્દો વાંચીને મને જ્ઞાન થયું, એ વાત ક્યાં રહી? જે પોતે જ્ઞાન સ્વભાવી છે એને પરની અપેક્ષા જ નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે, તો જ્ઞાન તો થવાનું થવાનું ને થવાનું, અને થાય છે તો થાય છે. તો પછી પર પદાર્થો એને જ્ઞાન કરાવે છે એ વાત નથી. તો એનો અર્થ એ થયો કે આ શબ્દો દ્વારા પણ જ્ઞાન પામતો નથી. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થાય, એમ વસ્તુ સ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણ કાળમાં થાય નહીં. જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો આત્મા છે, તેમાં નજર કરવાથી પોતાના જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. શું કહ્યું? પોતે પોતાથી સમજે તો પછી ગુરુને નિમિત્ત કહેવાય કે શાસ્ત્રને નિમિત્ત કહેવાય? પોતે સમજ્યો જ નથી તો પછી પેલા ગુરુ શું કરવાના, શાસ્ત્રએ શું કરવાના? અનાદિથી એવા શાસ્ત્ર અને ગુરુનો સંયોગ તો એ પામ્યો છે, પણ હજી એ મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો છે. એનો અર્થ શું થયો? કે પોતે સમજ્યો નહીં એટલે ગુરુનું નિમિત્ત એને નિષ્ફળ ગયું, એટલે ગુરુ નિમિત્ત થયા નહીં. એક ક્લાસ હોય, ટીચર ભણાવતા હોય અને એમાં 60 છોકરાઓ ભણતા હોય, એમાંથી એક છોકરો પહેલો નંબર આવે છે, બરાબર છે, અને બીજા કેટલાક એના પછી બીજો ત્રીજો ચોથો એમ નંબર રાખે છે અને એમ બધા અભ્યાસ કરે છે. એમાં કેટલાક એવા છે, 5-10 વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે નાપાસ થાય છે. જે પોતે પોતાથી ભણે છે એ પાસ થાય છે. ગુરુ તો એક સરખું બધાને ભણાવે છે. ગુરુ દ્વારા જ્ઞાન થતું હોય તો પછી બધાને સરખું થવું જોઈએ. જે સમજે છે, જાણે છે કે પોતાથી સમજે છે, પોતાથી જાણે છે, અને જાણે છે ત્યારે પછી વ્યવહારથી એમ કહેવાય કે ગુરુએ જ્ઞાન આપ્યું માટે એને જાણી, ગુરુએ ઉપદેશ આપ્યો માટે એને જ્ઞાન થયું. એ તો નિમિત્તનું કથન છે. જ્યારે એને જ્ઞાન થાય છે એ વખતે ઉચિત નિમિત્ત હોય છે, ગુરુનો ઉપદેશ છે, સાક્ષાત ગુરુ બિરાજી રહ્યા છે, અથવા શાસ્ત્ર છે, તીર્થંકર ભગવાનની વાણી છે, એવો વ્યવહાર છે, એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. આને જ્ઞાન થવાને કાળે જે હાજર છે એને નિમિત્ત કહેવાય, પણ પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે હું કર્મ નહીં, હું વિકાર નહીં, હું પુણ્ય પાપના ભાવ નહીં, હું તો અખંડ એક આનંદ કંદ સચિદાનંદ પ્રભુ છું, એમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે, અને ત્યારે બીજા અન્ય ગુરુ એને નિમિત્ત કહેવામાં આવે, પર ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે પર ગુરુ છે એ નિમિત્ત છે. કોને નિમિત્ત છે? જેને જ્ઞાન થાય એને નિમિત્ત છે. બાકી જેને જ્ઞાન થતું નથી એને ક્યાં એ નિમિત્ત થયા? ગુરુના હાથમાં છે નિમિત્ત થવાનું. ગુરુ ઈચ્છે કે હું બધાને જ્ઞાનનું નિમિત્ત થઉં તો એ થઈ શકે છે? થતું નથી. જે જ્ઞાન પ્રાપ્ત કરે એને માટે ગુરુ નિમિત્ત કહેવાય. આપણે પણ કોઈના નિમિત્ત થઈ શકતા નથી. વસ્તુ અંદર પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે, પણ તેના પર શબ્દ આદિ પદાર્થોની એકતા બુદ્ધિનું અનંતકાળથી તાવ મારી છે. શું કહે છે? વસ્તુ અંદર પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે, પણ તેના પર શબ્દ આદિ પદાર્થોની એકતા બુદ્ધિનું તાળું માર્યું છે. તેની ઉપર
આ શબ્દ આદિ, આ શબ્દ રૂપ રસ ગંધ આદિ પદાર્થોની એકતા બુદ્ધિનું તાળું માર્યું છે, એ પર પદાર્થો સાથેની એકતા એ કરી, એટલે પેલું પોતાનું પ્રજ્ઞાબંધ સ્વરૂપ છે ને એ દેખાતું નથી, અને આવું તાળું અનંતકાળથી માર્યું છે. સૂર્ય કરુણા કરીને કહે છે કે ભાઈ એકવાર તું ભેદ જ્ઞાનની કૂંચી લગાવી દે, ભેદ જ્ઞાનની ચાવી લગાવી દે અને એ એકતા બુદ્ધિનું તાળું ખોલી નાખ, પર પદાર્થો સાથેની એકતા બુદ્ધિનું તાળું તું ખોલી નાખ, એવી એકતાને છોડી દે, પર પદાર્થો સાથે જે એકત્વ કરીને રહ્યો છે એને તું છોડી દે, તો તને સમજાય કે હું તો જ્ઞાન છું, શબ્દ આદિ નથી, શબ્દ રૂપ રસ ગંધ એ બધું નથી, હું વિકલ્પ પણ નથી, કેમ તું એ ચાવી લગાવ, ભેદ જ્ઞાનની ચાવી લગાવ, ભેદ જ્ઞાનની કૂંચી લગાવી દે. તારા અનંત ચૈતન્યના નિધાન પ્રગટ થશે, ખુલ્લા થશે, ચૈતન્યના નિધાન પ્રગટ થશે, તને સ્વાનુભવની અતિન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો માર્ગ છે પ્રભુ, સંસારથી સાવ જુદો માર્ગ છે. કહે છે જગતના પર પદાર્થો કહેતા નથી કે મને જાણવામાં તું ઝૂકી પડે. જગતના પદાર્થો તો બિચારા જાણતા નથી, તારી હાજરીને એ જાણતા નથી, એનો ક્યાં જ્ઞાન સ્વભાવ છે? આ કોમ્પ્યુટર, આ ચેર, આ ડેસ, આ ક્લોક, આ કાર, એ બધા કહે છે કે તું મને જાણ, એ કહી શકતા નથી ને એ જાણતા નથી કે તું ત્યાં હાજર છો, એમ પણ એ તો જાણતા નથી. એ જડ જાણે છે કે તું ત્યાં હાજર છો, એમ એ જાણતા નથી, તો પછી તને ક્યાંથી કહેવાના હતા કે તું અમને જાણ? એટલે એ કઈ કહેતા નથી. જગતના પર પદાર્થો કહેતા નથી કે મને જાણવામાં તું ઝૂકી પડ, તું લાગી જા, અને પોતે પણ પોતાના સ્વરૂપથી ખસીને પર પદાર્થોને જાણવા જતો નથી. આવી વસ્તુ સ્થિતિ છે તો પણ પોતે પોતાને ભૂલીને, પોતે પોતાને ભૂલીને પરની દયા પાળવા તત્પર રહે છે. જ્યાં વસ્તુ પડી છે ત્યાં દેખતો નથી અને જ્યાં પોતાની ચીજ નથી ત્યાં રોકાઈ ગયો છે, શુભાશુભ ભાવમાં રોકાઈ ગયો છે, પોતાની વસ્તુને ઓળખતો નથી, જાણતો નથી અને બહારમાં રોકાઈ રહ્યો છે, પોતાના ઉપયોગને એક ક્ષણ માટે પણ સ્વરૂપ તરફ લઈ જતો નથી, પોતાને જાણતો નથી અને પરમાં એ રોકાઈ રહ્યો છે. જાણે કે પરમાંથી પોતાનું જ્ઞાન આવશે, પરમાંથી પોતાને સુખ આવશે, એમ એ પરમાને પરમાં જ રોકાઈ રહ્યો છે. એ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ આદિ પદાર્થો વડે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ શકતી નથી ભાઈ. એ પર તને સુખ આપી શકે નહીં કે તને જ્ઞાન આપી શકે નહીં, કેમ કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વસ્તુ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એ પર દ્વારા ક્યાંથી ઉત્પન્ન થાય? કેમ કે સ્વભાવ તો પોતાના ગુણને કારણે હોય, જળ પદાર્થ છે એનો સ્વભાવ એ એમાં રહેલા ગુણને કારણે છે. સોનાનો સ્વભાવ છે, સોનું સોનાના ભાવે પરિણમે છે, તો એ એનામાં રહેલા ગુણને કારણે છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરતો નથી અને બંને કારણે ઉત્પન્ન થતો નથી. પોતાનું જ્ઞાન પરને ઉત્પન્ન કરી શકતું નથી અને પોતાના જ્ઞાનને બીજું પર ઉત્પન્ન કરી શકતું નથી. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ અહીંયા 44માં પાના પર કહે છે કે પોતાનું જ્ઞાન પરને ઉત્પન્ન કરી શકતું નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે ને, તો એ પરને ઉત્પન્ન કરી શકતો નથી. આ વેપાર ધંધા અને પૈસા કમાવા ઇત્યાદિ બધી જડની ક્રિયા એને આત્મા કરી શકતો નથી. રિવાજ છે ભાઈ, પણ એમ જ છે, ભિન્ન પદાર્થ ભિન્ન પદાર્થની ક્રિયાને કરે એ જૈન મત જ નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં એમ આવ્યું જ નથી કે એક પદાર્થ બીજા પદાર્થની ક્રિયાને કરે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા
કે જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે અને એને સ્વીકારે જ સમ્યક દર્શન થાય. ત્યાં સુધી એનો સ્વીકાર નથી ત્યાં સુધી સમ્યક દર્શન થવાનું નથી. સમ્યક સાચી શ્રદ્ધા ત્યાં સુધી થાય નહીં. એટલે જૈન મત તો એવો છે કે એક પદાર્થ બીજા પદાર્થની ક્રિયાને કરે નહીં. અહીં તો પરથી ખસીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરે અને તેમાં જ રમે ત્યારે આનંદનો સ્વાદ આવે છે અને તે ધર્મ છે એમ કહ્યું છે. આ જ જન્મ મરણ મટાડવાનો ઉપાય છે. આ સિવાય કોઈ રીતે જન્મ મરણના ફેરા મટે એમ નથી. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે. તેની જેને અંતરદ્રષ્ટિ થઈ તેને સ્વનું જ્ઞાન થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થાય તેને સ્વરૂપનું જ્ઞાન થાય, તેને સ્વનું જ્ઞાન થાય. આત્મા શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન કરે છે એ એનો સ્વભાવ છે અને એવી એ વસ્તુ છે. અને એવા ભગવાન આત્માની જેને અંતરદ્રષ્ટિ થઈ એટલે જેનો ઉપયોગ એવા સ્વરૂપ તરફ વળ્યો એને સ્વનું જ્ઞાન થાય. અને જેને એમ સ્વનું જ્ઞાન થાય છે એને પછી બાહ્ય પર પદાર્થોનું જ્ઞાન પર પદાર્થોને અડ્યા વિના જ થાય. જ્ઞાનનો આવો જ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે જે વડે તે પોતે પોતાને અને પરને સ્વરૂપથી જ જાણે છે. અને પર પદાર્થ દૂર હોય કે સમીપ હોય તેને જાણવા માટે તે પદાર્થની સમીપ જવું પડતું નથી, અથવા તે પદાર્થ સમીપ આવે તો જ આત્મા તેને જાણે કે જાણી શકે એમ નથી. આવી વાત છે, આ ન્યાય છે. દુનિયાથી મોટો ફેર, દુનિયાની વાતથી જગતના જીવો જે રીતે ઊંધી માન્યતા કરીને રહ્યા છે એનાથી આ વાત તદ્દન જુદી છે. લોકો આડ પાડે છે કે વ્યવહારને નિશ્ચયનું કારણ માનતા નથી. આ બધી વાત કરીએ એટલે સામાન્ય લોકોને એમ છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, તો એ વાત તો આમાં આવી નહીં. સુખદેવ કહે છે, કરી બાપુ તને વ્યવહાર કોને કહીએ તેની ખબર નથી. તું એમ માને કે આ બધું બારમાં કરીએ એને વ્યવહાર કહેવાય? એ વ્યવહાર નથી ભાઈ. વ્યવહારની વ્યાખ્યા શું જરા સમજતો ખરો. તું એમ માનતો હોય કે આ હું પૂજા પાઠ કરું એ બધો વ્યવહાર કહેવાય, આ દયાદાન વ્રત આદિ કરું એ વ્યવહાર કહેવાય, ને એવા વ્યવહાર વિના, એવા વ્યવહાર ધર્મ વિના નિશ્ચય ધર્મની પ્રાપ્તિ ન થાય એવી તારી માન્યતા જે છે એ એટલા માટે છે કે તને વ્યવહારની વ્યાખ્યા ખબર નથી વ્યવહાર કોને કહેવાય. જો અહીંયા ગુરુદેવ વ્યવહારની વ્યાખ્યા કરે છે, વ્યવહાર સમજાવે છે, વિસ્તારપૂર્વક સમજાવે છે. બે લીટીની અંદર બહુ સરસ રીતે અહીંયા વ્યવહાર સમજાવી દીધો છે. શું કહે છે કે તને વ્યવહાર કોને કહીએ તેની ખબર નથી. જ્યારે રાગની રૂચિ છોડી ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવી નિજ વસ્તુનો અનુભવ કરે ત્યારે એ અનુભવ સિવાય બાકી જે રાગનો અંશ રહ્યો તેને વ્યવહાર કહેવામાં આવે. જ્યારે શુદ્ધ જ્ઞાયક સ્વભાવી નિજ વસ્તુનો અનુભવ કરે ત્યારે જે રાગ અંશ બાકી રહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં વ્યવહારના શુભરાગથી ધર્મ થાય એવી તારી માન્યતા મિથ્યાત્વ છે. શું કહ્યું કે જ્યારે ત્રિકાળી ભગવાન આત્મા જે શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે એવી શુદ્ધ વસ્તુ, જ્ઞાન સ્વભાવી ચીજ એનો અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વિતરાગી પર્યાય થાય છે અને એવા પરિણામ થાય છે ત્યારે હજી જે રાગનો અંશ બાકી રહ્યો છે ને એને વ્યવહાર કર્યો છે. એટલે એ વખતે જે શુભભાવ રહ્યો છે એને વ્યવહાર કર્યો છે. પણ જેને એવા વિતરાગી પરિણામ થતા જ નથી, જેને શુદ્ધ જ્ઞાયક સ્વભાવી નિજ વસ્તુનો અનુભવ જ નથી એટલે નિશ્ચય જ નથી,
એને વ્યવહાર ક્યાંથી હોય? એટલે એના સુખભાવને તો આશ્રવ કયા છે, બંધનું કારણ કયા છે, બીજું કાંઈ કરવું નથી, એ વ્યવહાર નથી. નિશ્ચય વિનાનો જે સુગ્રાગ છે, સુગભાવ છે, એ માત્ર બંધનું કારણ છે, એથી વિશેષ કાંઈ નથી, એને વ્યવહાર કહેવાતો જ નથી. એટલે વ્યવહારના સુગ્રાગથી ધર્મ થાય એવી તારી માન્યતા મિથ્યાત્વ છે. કેમ કે ધર્મ તો એક વિતરાગી ભાવ છે, વિતરાગ ભાવ છે. જેને નિજ ચૈતન્યનું અંદરમાં ભાન થયું તેને હવે સર્વથા રાગ છે જ નહીં એમ માને તે પણ મિથ્યાત્વ છે. શું બીજી વાત કરી? પહેલી વાત તો એ કરી કે શુભરાગથી ધર્મ થાય નહીં, અને શુભરાગથી ધર્મ માને એ મિથ્યાત્વ છે, કેમ કે ધર્મ છે એ વિતરાગી ભાવ છે. અને બીજી વાત સાથે એ પણ કરી દીધી કે જેને નિજ ચૈતન્યનું અંદરમાં ભાન થયું તેને હવે સર્વથા રાગ છે જ નહીં, સર્વથા રાગ છે જ નહીં એમ માને તે પણ મિથ્યાત્વ છે. કેમ કે નિજ સ્વભાવનું જેને ભાન થયું છે એને બાકી રહેલો રાગ છે એ વ્યવહાર છે, અને એવા એ રાગથી એ વ્યવહારથી નિશ્ચય થતું નથી, છતાંય જો એનાથી નિશ્ચય થાય એમ માને તો એ પણ મિથ્યાત્વ છે. પણ ધર્મીને વ્યવહાર છે, જેટલો વિતરાગી ભાવ છે એટલો ધર્મ છે, અને સાથે રહેલો સુખભાવ છે એ રાગ છે એ વ્યવહાર છે. પણ એ વ્યવહાર ઉપાદેય નથી. ધર્મીને વ્યવહાર છે ખરો, પણ તેને એ ઉપાદેય કે આશ્રય કરવા યોગ માનતો નથી. ઉપાદેય તો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી અંતઃતત્વ જ છે, અને ધર્મી પણ એમ જ માને છે. એને શુભભાવ છે, સાથે રહેલો શુભભાવ છે એ વ્યવહાર છે, પણ વ્યવહારને એ ઉપાદેય કે આશ્રય કરવા યોગ માનતો નથી. ઉપાદેય તો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી અંતઃતત્વ જ છે, અને ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને એ બરાબર સમજ છે, એવી જ એની શ્રદ્ધા છે. પોતાની પર્યાયમાં કમજોરીવશ જે રાગ છે તેને તે દુઃખ છે, ઉપાધિ છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વ્યવહારની વાતને સમજ્યા વિના લોકો નક્કામાના ઝઘડી રહ્યા છે. શું વ્યવહાર છે, શું નિશ્ચય છે એ જાણતો નથી, અને નક્કામાનો વાદ વિવાદમાં તણાઈ રહ્યો છે. આજે એ વાત પણ ગુરુદેવે ઘણી સ્પષ્ટ કરી દીધી. હજી એ વિશે વધારે વિસ્તાર ગુરુદેવ કરશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો શુભધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.